ચૂંટણી પહેલા માલધારીઓને આકર્ષવાનો પ્રયાસ, કોર્પોરેશનની માલધારીઓને મોટી રાહત. અમદાવાદમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. પોલીસી ટીમ દ્વારા એએમસીના અધિકારીઓની મદદમાં રહીને રખડતા ઢોરને પકડવામાં આવ્યા. આ રસ્તા પર રખડતા ઢોરને પકડીને ઢોરવાડામાં રાખવામાં આવ્યા. ત્યારે હવે રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. એએમસી દ્વારા દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એએમસી દ્વારા રૂપિયા 5,000 નો દંડ લઈ દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે. સગર્ભા ગાયો ઢોરવાડામાં બીમાર થતી હોવાથી કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. જો કે લીગલ અભિપ્રાય બાદ આ નિર્ણય પર અમલ થશે. કોર્પોરેશનના નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી. અમુક રકમ દંડ નક્કી કરી કાયદાનો અભિપ્રાય લઈ લીગલ અભિપ્રાય લીધા પછી મને કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે કે આનો નિર્ણય ઝડપથી લીગલ અભિપ્રાય લઈ આવા મૂગા પશુઓ જેની અસહ્ય વેદના હોય કે જે વાયેલી ગાય હોય એનું નાનું બચ્ચું વાસરડું હોય કે પાડી હોય કે પાડો હોય જે ભેંસોનો એને પણ એના દૂધ નહીં નીકળવાના કારણે અસંખ્ય જાનવરોને તકલીફ થતી હોય છે. કોર્પોરેશનના અભિપ્રાયને માલધારી સમાજ પણ આવકારી રહ્યો છે અને ઝડપથી આ નિર્ણય લાગુ કરવાની અપીલ કરી રહ્યા છે. હું કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભારી રહીશ કે જેમને અમને અને અમારા જે માલધારી સમાજના જે કાઉન્સિલરો છે મહાદેવભાઈ દેસાઈ અન્ય બીજા આગેવાનો અમારી સમાજના એમને અમારી સમાજની પીડા જે હતી જે અમારી દૂધણી ગાયો મૃત્યુ પામતી હતી મૃત્યુ પામવાનું કારણ હતું એ દૂધણી ગાયો હતી જેનું દૂધ ના નીકાળવાના કારણથી ગાયો ડબ્બામાં મૃત્યુ પામતી હતી અને જે ગાભણ ગાયો હતી એને જે ડિલિવરી ટાઈમે જે વસ્તુ જે દવા દારૂ જોઈએ એ માલધારી કરી શકે એની માવજત રબારી કરી શકે એ વેદના અમારી અમારા મેયર શ્રી કિરીટભાઈ પરમાર પછી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહનો અમે ખૂબ ખૂબ દિલથી મહાદેવભાઈ દેસાઈ એમનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ. રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અદદ 4,860 અકસ્માતના બનાવ બન્યા જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટ્યા. ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત થયા તો માર્ચમાં 392, એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂનમાં 423, જુલાઈમાં 457 લોકો ઢોરની અડફેટે ચડ્યા. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસ એક્શનમાં આવી. લોકોને ઢોરને કારણે થતી મુશ્કેલીઓના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી જે 17 ઓક્ટોબર સુધી ચાલી હતી. સપના શર્મા સાથે ઝી મીડિયા અમદાવાદ.